श्रद्धांजलि आपता खेडब्रह्मा शहर भाजप प्रमुख अरविंद भाई रावले जणाव्युं हतुं के सीडीएस जनरल बिपिन रावत तथा साथी जवानोनो बलिदान एड़े नहीं जाय अने तेमने आपेल तालीमार्थी जवानोने पण तेमना पगले चालशे। श्रद्धांजलि कार्यक्रम में खेडब्रह्मा शहर भाजपा प्रमुख अरविंद भाई रावल, महामंत्री राजेन्द्र सिंह चौहान, युवा खेडब्रह्मा प्रमुख ब्रिजेश भाई बारोट, जिला महिला मोर्चा मंत्री मीनाबेन जोशी, महिला पंखना प्रमुख पुष्पाबेन गोस्वामी सहित अन्य पदाधिकारी और कार्यकरो मोटी संख्या में उपस्थित रहा था। भरत चौहान साथ जयमिली पंडित, सिटी न्यूज, खेडब्रह्मा। तमिलनाडु खाते कुन्नूर खाते अपना सीडीएस श्री बिपिन रावत नु अकस्माते अकाले अवसान थयुं अने एमनी साथे 14 जवानोनु अने एमना पत्नीनु पण अवसान थयुं ए बदल खेडब्रह्मा भारतीय जनता पार्टी शहर वतीथी हूँ श्रद्धांजलि पाठवुं छुं अने आप सौने आ कार्यक्रम में उपस्थित रहा ए बदल आभार व्यक्त करू छुं। वंदे मातरम, भारत माता की जय। अरवल्ली जिल्लाना मोडासा तालुका खाते 7मा तबक्कानो सेवा सेतु कार्यक्रम योजवामां आव्यो हतो। अरवली जिल्लाना मोडासा तालुकाना महालक्ष्मी टाउन हॉल खाते 7मा तबक्कानो सेवा सेतु कार्यक्रम योजवामां आव्यो हतो, जेमां अलग अलग विभागना अधिकारीओ हाजर रही तमाम दस्तावेजो तात्कालिक धोरणे काढी आपवामां आव्या हता। सेवा सेतु कार्यक्रममां मोडासा नगरपालिकाना प्रमुख जलपाबेन भावसर पण हाजर रह्या हता। भरत कळिया साथे अर्चना नायक, सिटी न्यूज, मोडासा। आज रोज मोडासा नगरपालिकाना टाउन हॉल खाते सेवा 7मा तबक्कानो सेवा सेतुनो कार्यक्रम योजवामां आव्यो छे। पब्लिक ने जे अगवड पड़े छे अने जे जे आधार कार्ड ने लगती होय के श्रम कार्ड के कोई पण कार्ड ने लगती जे तकलीफ होय अने जे 7-7 दिवस सुधी एनू सॉल्यूशन नथी आवतुं तो आ एक ज जग्या पर दरेकने तेनो लाभ मळी शके छे अने एक ज दिवसमां तेमने दरेक जरूरी डॉक्युमेंट अहींयाथी मळी जाय ए माटे आजे सेवा सेतुनो आयोजन करवामां आवेलुं छे। बनासकांठा जिल्लाना लाखणी तालुकाना शिव मंदिर खाते दिव्यकाशी भव्यकाशी लोकार्पणना लाइव कार्यक्रमनું આયોજન કરવામાં આવ્યું હતું। વારાણસીમાં 338 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત થનાર કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે કરવામાં આવનાર હોવાથી બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના શિવ મંદિર ખાતે દિવ્યકાશી ભવ્યકાશી લોકાર્પણના લાઈવ કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વરિષ્ઠ સંત મહંતો તેમજ પાર્ટીના સર્વે હોદ્દેદારો તેમજ સૌ કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા। લાખણી તાલુકાના આજુબાજુના શિવાલયના પૂજારીઓ અને શિવભક્તો પણ હાજર રહ્યા હતા। ગિરીશ જોશી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, બનાસકાંઠા। પ્રથમ તો કાશી વિશ્વનાથ ધામનો ગૌરવ પુનઃ સ્થાપિત કરવા માટે કરીને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર। હિન્દુઓની આસ્થાને શ્રદ્ધાને મોન આપતા આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને કાશી વિશ્વનાથના ધામને વિકસિત કરી સમગ્ર દેશવાસીઓને મોટી ભેટ આપી છે। તો બાબા વિશ્વનાથ અને ગંગાના સ્થાન કાશી વિશ્વનાથ ધામને વિકાસથી સૌ દેશવાસીઓ અત્યંત ખુશી અનુભવી રહ્યા છે। આજ રોજ લાખણી મુકામે મહાદેવ ભગવાનના મંદિરે લાખણીએ ભારતીય જનતા પાર્ટીએ દ્વારા આયોજિત કાશી વિશ્વનાથ ભવ્ય કાશીના અવસર પર ભગવાન શિવના રંગ અને ભક્તિના સંગની અનુભવી કરાઈ। આ પ્રસંગે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાથાવાસ ગામે છેતરપિંડીની ઘટના સામે આવી છે। ગુજરાતમાં અનેક છેતરપિંડીની ઘટનાઓ બનતી હોય છે ત્યારે તેવી જ એક ઘટના અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાથાવાસ ગામમાં બની છે, જેમાં ફરિયાદીને લાલચ આપવામાં આવી હતી કે સોના ચાંદી અને રોકડ રકમ આપવાથી તે 10 ગણા કરી આપીશું, પરંતુ થયું ક્યાંક ઊંધું અને રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણા લઈ ગઠિયાઓ ફરાર થઈ ગયા। ત્યારબાદ પોલીસ ફરિયાદ થતા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં 3 લોકોની ધરપકડ કરી સોના ચાંદી તેમજ રોકડા સહિત 2,37,000 જેટલા રકમનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો।
ભરત કડિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, માલપુર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઊંચા ગામે આવેલ ફાર્મ હાઉસ ખાતે ગૌણ સેવા પસંદગી પેપર લિંક મામલે જિલ્લા એસઓજી તથા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા લેવાયેલ લેખિત પરીક્ષાઓમાં અવારનવાર પેપર લીક થવાની ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે રવિવારના રોજ હેડક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી, જે પરીક્ષાનું પેપર લીક અંગે ગાંધીનગર ખાતે યુવરાજસિંહ જાડેજા દ્વારા સચિવને આક્ષેપોની સાથે પેપર સોલ્વ કરાયાના હોવાના પુરાવા સાથે રજૂઆત કરતા ફરી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી લેખિત પરીક્ષા ચર્ચાસ્પદ બની છે. તો પેપર લીક મામલે પુરાવા સાથે આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા, જેમાં પ્રાંતિજ તાલુકાના ઊંચા ખાતે આવેલ એક ફાર્મ હાઉસથી 72 જેટલા લોકો સુધી પેપર લીકની જાહેરાતથી ખળભળાટ મચી ગયો છે. સોમવારની રાત્રિના સમયે સ્થાનિક પોલીસ તથા જિલ્લા એસઓજી દ્વારા ઊંચા ગામના પ્રવેશ દ્વારે આવેલ ફાર્મ હાઉસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા ફાર્મ હાઉસના માલિક ડોક્ટર નીતિનભાઈ પટેલ અને તેમના નાના ભાઈ રાજભાઈ પટેલની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પૂછપરછ બાદ આજુબાજુમાં આવેલ ફાર્મ હાઉસમાં પણ તપાસ કરવામાં આવી હતી. સીસીટીવી કેમેરાથી સજ્જ ફાર્મ હાઉસનું ડીવીઆર પણ ચેક કરવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ અર્થે ડીવીઆર સાથે લઈ જવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાંથી પેપર લીક થઈ 72 લોકો સુધી પહોંચ્યા અને 6 લાખ થી 12 લાખ સુધીમાં વેચાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પેપર લીક થતા લાખો મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તો સાબરકાંઠાના પ્રાંતિજમાંથી જ પેપર લીક થતા હાલ તો જિલ્લા પોલીસ તથા સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. રાત્રિના સમયે આક્ષેપવાળી જગ્યાએ ઊંચા ફાર્મ હાઉસ ખાતે પોલીસ દોડી આવી હતી, તપાસ હાથ ધરી હતી. તો ઊંચા ગામ સહિત આજુબાજુના ગ્રામજનોને પણ આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા લોકોના ટોળેટોળા રાત્રિના સમયે ફાર્મ હાઉસ ખાતે દોડી આવ્યા હતા. હાલ તો જિલ્લા એસઓજી પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા આક્ષેપી જગ્યા સહિત આજુબાજુમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. હવે સોશિયલ મીડિયાના માધ્યમથી અને ન્યૂઝ મીડિયાના માધ્યમથી મને જાણવામાં એવું મળ્યું છે કે અમુક ટીવી ચેનલો દ્વારા અને અમુક સોશિયલ મીડિયા દ્વારા મારા ફાર્મ હાઉસ કો અથવા મારું પરમિનન્ટ જે મારું પરમિનન્ટ રેસિડન્ટ છે એના ફોટાનો ઉપયોગ થઈ રહ્યો છે, એ તદ્દન પાયાવીની વાત છે. એ કોઈ પણ જાતની ગેરરીતિ અથવા કોઈ પણ જાતનું પેપરનું કામ એ કરવામાં આવેલું નથી.